बिपरजोय વાવાઝોડાનો સંકટ ગુજરાતના દરિયાકાંઠે મંડળાઈ રહ્યો છે ત્યારે આણંદ જિલ્લાના ખંભાતના દરિયાઈ વિસ્તારમાં પણ તંત્રએ તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવી દીધો છે। ખંભાતના દરિયા કિનારે તટરક્ષક દળના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે। મહત્વનું છે કે જ્યારે વાવાઝોડાની અસર ગુજરાત પર વર્તાવાની છે ત્યારે ખંભાતમાં પણ દરિયા કિનારે પવને જોર પકડ્યું હતું અને સામાન્ય રીતે સૂકો રહેતો ખંભાતનો દરિયા કિનારામાં અચાનક પાણીની આવક જોવા મળી હતી, જેને લઈને તંત્ર દ્વારા ખંભાતના દરિયા કિનારે જતા માર્ગો પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને બેરીગેટ મૂકીને સામાન્ય પ્રજાને દરિયા કિનારે અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો હતો। સામાન્ય નાગરિકને અવરજવર માટે પ્રતિબંધ મૂકેલો છે અને અંબા માતાના મંદિર આગળથી બેરીકેડ લગાવેલ છે। કોઈ સામાન્ય વ્યક્તિ દરિયા ડંકાના પોઈન્ટ ઉપર આવી શકે તેમ નથી એવો બંદોબસ્ત આવેલો છે અને અમે દરિયા કિનારે અત્યારે પેટ્રોલિંગ કરી રહ્યા છે અને વાદળછાયું વાતાવરણ છે અને પવન ફૂંકાઈ રહ્યો છે। એક્શન પ્લાનના સાથે સાથે કઈ રીતે પૂર્વ તૈયારીઓ સાથે સજ્જ રહેવું અને સતર્ક રહેવું એનું ચર્ચા કરવામાં આવી। खास करीने जे खंभात तालुकाना 15 जेटला गामों छे ए दरिया किनारे छे, जेमां वड़गाम छे, धुवारण छे, पछी गोलाणा मीटली वगैरे पण जे गामों जे त्यां साबरमती नदी वहे छे। तो आवा 15 गामों जे दरिया किनारे छे ए 15 गामोमां भारे वरसादना कारणे लोकोने मुश्केलीओ न भोगवी पड़े, लोकोने स्थलांतरित करवा माटेनी स्थलांतरित करवाना शेल्टर होम अने साथे साथे इलेक्ट्रिसिटी पण कोई वखत जाए तो एना माटेनी पूर्व तैयारीओ शुं करवी एनी पण विस्तृत चर्चा करी।